હેલો મિત્રો તો શરૂ કરીએ આજના કરંટ અફેર ન્યૂઝ જે મિત્રો નવા છે ને ખાસ રિક્વેસ્ટ યુવા એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે સબસ્ક્રાઈબ કરજો સાઈડમાં રહેલું બે લાઇકન દબાવી દેજો જયગોપાલ બધાઈને વીસ અગિયાર બે હજાર અઢારના કરંટ અફેર આપણે આજે જોઈ લઈએ તો ઓગણીસ નવેમ્બરની અંદર ચાર અલગ અલગ દિવસ છે ઝાંસીની રાણી લક્ષ્મીભાઈનો જન્મદિવસ છે બરાબર ઓગણીસ નવેમ્બર અને એમનો જન્મ જન્મજયંતિ છે એકસો નેવું મી તો આપણને ખાસ યાદ રાખજો અને અઢારસો પાંત્રીસમાં છાંસીની અંદર એમનો જન્મ થયો બરાબર ઉત્તર પ્રદેશ યુપી નેક્સ્ટ છે ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ છે ઓગણીસ નવેમ્બર અને એ છે એકસો એકમી આ પણ યાદ રાખજો ખાસ નેક્સ્ટ છે વર્લ્ડ ટોયલેટ દિવસ છે આજે ઓગણીસ નવેમ્બરે બરાબર ઓગણીસ નવેમ્બરે વર્લ્ડ ટોયલેટ દિવસ તરીકે ઉજવાય છે નેક્સ્ટ છે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પણ છે આજે ઓગણીસ નવેમ્બરે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ અને આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે બરાબર નેક્સ્ટ છે અંડર ટ્વેન્ટી થ્રીની અંદર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપની શીપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરનાર રવિકુમાર કોણે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો તો રવિકુમારે બરાબર નેક્સ્ટ છે હિમાચલ પ્રદેશના હાઇડ્રો પાવર ટ્રાન્સમિશન માટે એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક અને ભારત સરકાર વચ્ચે એકસો પાંચ મિલિયન ડોલરની લોન માટેના કરારો થયા નેક્સ્ટ છે આઠમી નેશનલ કોન્ફરન્સ વુમન ઇન પોલીસ નેશનલ કોન્ફરન્સ વુમન ઇન પોલીસ આઠમી કઈ જગ્યાએ યોજાઈ એન એનસી ડબ્લ્યુપી ઝારખંડની રાજધાની રાંચીની અંદર બરાબર નેસ્ટ છે મહારાષ્ટ્રમાં મરાઠા જ્ઞાતિને અનામત આપવાની જાહેરાત કરી ફંડણ વિશે બરાબર મહારાષ્ટ્રના સીએમ અને કઈ રીતે આપશે તો એસીબીસીની નવી કેટેગરી ઊભી કરાશે બરાબર એસીબીસીની અંદર આપશે મરાઠાઓને અનામત અને એની અંદર એક નવી કેટેગરી ઉમેરાશે નેક્સ્ટ છે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલ અઢારથી એકવીસ નવેમ્બર સુધી વિયેતનામની મુલાકાતે છે બરાબર અને ત્યાંના મ્યુઝિયમની પણ મુલાકાત લીધી છે ને એક મંદિરની મુલાકાત લીધી છે એ પણ આગળ આવશે આપણે જોઈ લેશું તો એ ખાસ યાદ રાખજો રામનાથ કોવિંદ હાલ વિયેતનામની મુલાકાતે છે અને ત્યાંથી ઓસ્ટ્રેલિયા જવાના છે બરાબર અને ઓસ્ટ્રેલિયાની અંદર જનાર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બનશે રામનાથ કોવિંદ બરાબર ઓસ્ટ્રેલિયામાં કોઈ રાષ્ટ્રપતિ આજ સુધી ભારતનો ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયા નથી તો રામનાથ કોવિંદ પ્રથમ બનશે રાષ્ટ્રપતિ મુલાકાત લેનાર બરાબર નેક્સ્ટ છે ઈડીના નવા ડાયરેક્ટર બન્યા છે સંજય કુમાર મિશ્રા હવે ઈડીનું ફૂલ ફોર્મ છે એન્ડ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ બરાબર એન્ડ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ઈડીની સ્થાપના થઈ છે ઓગણીસો ને એકાવનમાં અને એનું હેડક્વાર્ટર છે દિલ્હી બરાબર ઈડીનું અને બે વર્ષના કાર્યકાળ માટે તેમની નિમણૂક કરાઈ છે અને ભારતમાં આર્થિક ગુનાઓ માટે એક્શન લે છે બરાબર ઈડીનું કાર્ય શું છે તો કે આર્થિક બાબતોના કોઈ પણ ગુનાઓ નોંધાણા હોય તો એનું એની પર એક્શન લેવાનું કામ છે ઈડીનું ઈડી દ્વારા દરોડા ઘણી વખત પડાય છે એ તમને ખ્યાલ આવશે ન્યૂઝપેપરમાં એમ લખેલું હોય કે ઈડી દ્વારા અહીંયા રેડ પડાય અથવા તો દરોડો પાડ્યો તો એ આર્થિક બાબતોમાં કોઈ ટેક્સ ચોરી કરતા હોય તો એની અંદર ઈડી દરોડા પાડે છે બરાબર ટેક્સ ચોરી કરતાં પકડાય કોઈ તો તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એનું ફૂલ ફોર્મ છે અને તેનું મુખ્ય કાર્ય છે એફી એમ એ એક્ટ ઓગણીસો નવ્વાણું અને પી એમ એલ બે હજાર એ બે હજાર બે એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ બે હજાર બે અંતર્ગત મની લોન્ડરિંગના કેસો હોય એના ગુનામાં એ દરોડા પાડતા હોય છે ઈડી બરાબર તો આપણને ખાસ યાદ રાખજો પ્રિવેન્શન ઓફ મની મની લોન્ડરિંગ એક્ટ બે હજાર બે નેક્સ્ટ એ કોમી એકતા વીક ની શરૂઆત ક્યારથી થશે ઓગણીસ નવેમ્બરથી પચીસ નવેમ્બર સુધી કોમી એકતા વીક તરીકે ઉજવાય છે કોમી એકતા વીક નેક્સ્ટ છે ગુજરાતના મહેસાણા જિલ્લામાં વટનગર ખાતે સંગીત મહોત્સવનું આયોજન થયું હતું જેમાં પાંચ મિનિટની અંદર એકવીસ રાગ અલગ અલગ રાગ જે આવે છે એકવીસ રાગ ગાવાનો વર્લ્ડ રેકોર્ડ થયો બરાબર તો પણ ખાસ નોંધ લેજો વટનગરની અંદર ગિનિસ બુકની અંદર વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે ગુજરાત મહેસાણા વટનગર નેક્સ્ટ છે હુકાપાર પર પ્રતિબંધ લગાવનારું ભારતનું ત્રીજું રાજ્ય બન્યું પંજાબ પંજાબ બરાબર આ પહેલાં બે રાજ્યોએ પ્રતિબંધ લગાવી દીધો છે ગુજરાત અને મહારાષ્ટ્ર નેક્સ્ટ છે ચૌદમો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન થિયેટર ફેસ્ટિવલ એટલે કે એનું નામ છે જશને બચપન તરીકે ઓળખાય છે આ ફેસ્ટિવલ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન થિયેટર ફેસ્ટિવલ ક્યાં નામે ઓળખે જશન જશને બચપન અને આ બાળ ફેસ્ટિવલ કઈ જગ્યાએ યોજાયો તો ન્યૂ દિલ્હી નેક્સ્ટ એક દ્વારકા પાસે હાઈવે પર ઇમરજન્સી લેન્ડિંગ એર સ્ટ્રીપ બનાવવામાં આવશે શાના માટે તો પાકિસ્તાનના સંરક્ષણ માટે આ પગલું લેવાયું છે મીન્સ કે આપણે કેવું કે નોયડા એક્સપ્રેસ હાઈવે છે ત્યાં આપણે પહેલી વખત પ્રથમ આવી રીતનું એર સ્ટ્રીપ એક્સપ્રેસ હાઈવે ઉપર આપણે કહેવાય ને આપણે યુદ્ધ જહાજોનું લેન્ડિંગ કરાવાયું હતું બરાબર વિમાનોનું તો આ એ રીતનું એક્સપ્રેસ વે ઉપર લેન્ડિંગ કરવા માટેનો એવા એરસ્ટ્રીપ બનાવવામાં આવશે કઈ જગ્યાએ દ્વારકા તો ઇમરજન્સી લેન્ડિંગ હોય ત્યારે દ્વારકા પર દ્વારકાના એવા એક્સપ્રેસ હાઈવે બનાવશે જેની અંદર જેના પર લેન્ડિંગ ઇમરજન્સીની અંદર કરી શકાય બરાબર તો આ એક પગલું લેવા છે સંરક્ષણ મંત્રાલય દ્વારા દ્વારકાની અંદર ઇમરજન્સી લેન્ડિંગ એર સ્ટ્રીપ બનાવવા છે નેક્સ્ટ છે ગુજરાતમાં ત્રેવીસ સિંહોના મોત બાદ કેન્દ્ર સરકારે સો કરોડના સો કરોડનો પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી બરાબર સો કરોડનું ફંડ ફાળવાયું છે નેક્સ્ટ છે માઈસ માયસન મંદિર જો મેં તમને કીધું હતું ને વિયેતનામમાં રાષ્ટ્રપતિએ એક મંદિરની મુલાકાત લીધી છે એ મંદિરનું નામ છે માઈસન મંદિર માય સન બરાબર માય સન મંદિર નેક્સ્ટ છે ભારતીય રેલવે અમૃતસરમાં જે એક દુર્ઘટના બની હતી નવરાત્રિમાં દશેરાના દિવસે રાવણ દહન વખતે એંસી લોકોના મૃત્યુ થયા હતા ટ્રેન ટ્રેન પાટા પરથી પાટા પર ઊભેલા માણસો પર ચલાવાઈ હતી તો એમાં એવી દુર્ઘટના ફરીવાર ન બને એટલા માટે અમૃતસરની જે જગ્યાએ દુર્ઘટના થઈ હતી ત્યાં ત્રણ હજાર કિલોમીટર સુધી બંને સાઈડ દિવાલ બનાવવામાં આવશે રેલવે ટ્રેકની બંને સાઈડ ત્રણ હજાર કિલોમીટર સુધી લાંબી દિવાલ બનાવવામાં આવશે એટલે ફરીવાર આવી દુર્ઘટના ન થાય એટલા માટે બરાબર નેક્સ્ટ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કોને અપાયો તો વિજ્ઞાન એન્ડ પર્યાવરણ કેન્દ્રને બરાબર વિજ્ઞાન એન્ડ પર્યાવરણ કેન્દ્રને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર બે હજાર અઢાર અપાયો છે બરાબર શાંતિ માટે નિશસ્ત્રીકરણ માટે આ પુરસ્કાર અપાય છે બરાબર આઈઆઈટી દિલ્હી દ્વારા એક પ્રોડક્ટ લોન્ચ કરાય છે મહિલા માટે સ્નેફે સ્નેફે બરાબર સ્નેફે આ ખાસ યાદ રાખજો સ્નેફે ને એનું ફૂલ ફોર્મ છે સેનિટેશન ફોર ફિમેલ સેનિટેશન ફોર ફિમેલ સેનફે આ સેન્ફે પ્રોડક્ટ એ રીત એવી રીતે બનાવાય છે કે મહિલાઓ ઊભા ઊભા પણ પેશાબ કરી શકે બરાબર એટલે એવી આ પ્રોડક્ટ છે એટલે ખાસ યાદ રાખજો આઈઆઈટી દિલ્હીએ બનાવેલી છે નેક્સ્ટ છે નિશાન કંપની જે કાર બનાવતી કંપની છે જાપાનની તો એના માલિક ભ્રષ્ટાચારની અંદર પકડાયા છે તો એમને જેલની સજા કરવામાં આવી છે જાપાનની અંદર બરાબર એનું નામ છે કાર્લોસ ઘોસન કાર્લોસ ઘોસન નિશાન કંપનીના માલિક છે બરાબર અને ભ્રષ્ટાચારની અંદર પકડાયા છે ના કંપની જાપાનની છે નેક્સ્ટ છે કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે જેનું ઉદ્ઘાટન હાલમાં મોદી સાહેબે કર્યું છે અને કઈ જગ્યાએ કર્યું છે ગુરુગ્રામ હરિયાણા ખાસ યાદ રાખજો કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે બરાબર નેક્સ્ટ છે ભગત આંદોલન ભગત આંદોલન રાજસ્થાનના ભીલ જાતિના લોકો સાથે સંકળાયેલું છે ખાસ યાદ રાખજો ભગત આંદોલન રાજસ્થાનના ભીલ જાતિ સાથેના લોકો સાથે સંકળાયેલ છે નેક્સ્ટ છે ચંદનકુમાર સરકાર ચંદનકુમાર સરકાર આસામના પૂર્વ સીએમ છે અને જેમનું હાલમાં નિધન થયું છે નેક્સ્ટ છે ડબલ્યુટીએ તાઇપે ઓપન ખાસ યાદ રાખજો ડબલ્યુટીએ તાઇપે ઓપન ટેનિસ 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 રમત સાથે સંકળાયેલ છે આ ટુર્નામેન્ટ તો ડબલ્સનું ટાઇટલ જીત્યું છે કોણે જીત્યું છે અંકિતા રૈના તથા કરમન થાંડી બરાબર આ મેં એટલા માટે લીધું છે કે અહીંયા અંકિતા રૈનાનું નામ છે અંકિતા રૈના ગુજરાતની ખેલાડી છે ટેનિસ સાથે સંકળાયેલી બરાબર તો ખાસ યાદ રાખજો ડબલ્યુટીએ તાઇપે ઓપન ટેનિસ ટુર્નામેન્ટ કોણે જીતી ડબલ્સની અંકિતા રૈના અને કરમન થાંડી બરાબર તો આ હતા આજના કરંટ અફેર ન્યૂઝ જે મિત્રો નવા છે એને ખાસ રિક્વેસ્ટ સબસ્ક્રાઇબ કરજો સાઈડમાં રહેલું બે લાઇકન દબાવી દેજો કરજો કોમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ ગ્રુપ્સની અંદર શેર કરજો જય હિન્દ જય ભારત